સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. જિલ્લામાં જામ્યો ફરી એકવાર રાજકીય ગરમાવો. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ધાનેરા નગરપાલિકાની ચૂંટણીઓમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઉમેદવારોમાં થનગનાટ. બનાસકાંઠા જિલ્લામાં બદલાયેલા હવામાને ખેડૂતોની વધારી ચિંતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદના એંધાણથી ધરતીપુત્રો ચિંતિત. બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ ઝડપાવવામાં પોલીસ હજુ પણ વ્યસ્ત. ડીસા અને થરાદમાંથી અલગ અલગ સ્થળો પરથી પોલીસે સફળ દરોડા પાડી ઝડપી પાડ્યો દારૂ. અશ્વપ્રેમીઓ માટે ખુશીના સમાચાર. આગામી 9 ફેબ્રુઆરીથી લાખણી તાલુકાના જસરા ગામે યોજાનાર અશ્વમેળામાં ગુજરાતભરના જાતિવાન અશ્વો બતાવશે કરતબ. હવે જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠાની 6 ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ આજે આવી ગયું છે. 11 પંચાયતના સભ્યો અને સરપંચની ચૂંટણીને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જોકે પરિણામને લઈને સમર્થકોના ટોળા મામલતદાર કચેરી આગળ જોવા મળ્યા હતા. બનાસકાંઠામાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી, જેમાં બનાસકાંઠાની 6 ગ્રામ પંચાયતના સરપંચ અને 11 વોર્ડના સભ્યોની મતગણતરી મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવી હતી. જે સમયે ઉમેદવારોના સમર્થકોના ટોળા સવારથી જ મામલતદાર કચેરી આગળ એકઠા થઈ ગયા હતા, જેને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે ઈવીએમ હોવાના કારણે મતગણતરીનું પરિણામ પણ ઝડપી આવી રહ્યા હતા, ત્યારે વિજેતા સરપંચોના સમર્થકો દ્વારા સરપંચને ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું અને વિજય સરઘસ નીકાળવામાં આવ્યું હતું. જોકે વિજેતા સરપંચે ગ્રામજનોના આભાર સાથે ગામનો વિકાસ કરવાની ખાતરી આપી હતી. કાણોદર ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી 4/2/2018ના રોજ રવિવારે કાણોદર પ્રાથમિક શાળા નંબર 1ના અંદર રાખેલ હતી. કાણોદરના તમામ સમાજે મને દિલથી વોટ આપ્યા અને મને વિજય બનાવ્યો. તે બદલ સમસ્ત કાણોદર ગામજનોનો હું આભારી છું. આપ સરપંચ તરીકે ચૂંટાયા છો, તો એવા કયા કામ આપના ગામના બાકી છે જે આપ પ્રથમ કરશો? કાણોદરના અંદર એવા સ્લીમ એરિયાના અંદર હું ગયો હતો, તો ઘણા એવા ગટર લાઇન, રોડ, સ્ટ્રીટ લાઇટ એ પણ બાકી છે. અમુક થોડા જમીનના અંદર પ્રોબ્લેમ છે, જે સર્વે નંબરના અંદર સર્વે કરવાનું બાકી છે. કાણોદરના ઘણા વિકાસના કામો બાકી છે. ગામજનોએ જે મને જીતાડી અને મારા ઉપર જે અહેસાન કર્યું છે અને જે સહકાર આપ્યો છે, એ સહકારના આધીન હું સમસ્ત કાણોદરના ગામજનોના વિકાસના કામો કરવા માટે હંમેશા તત્પર રહીશ. એ હું ખાતરીબંધ ગામજનોને આપું છું અને કાણોદરની પ્રજાને મારી નમ્ર અપીલ કે કોઈપણ જાતના આક્રોશના અંદર આવ્યા વગર શાંતિમય રેલીનું પ્રદર્શન થાય અને આપણા અગત્યના કામો જે વિકાસલક્ષી આપણે કંઈક કરવાના છે એ આપણે આગળ ધપાવીએ અને લોકો આપણા સાથે ગભે ગભા મિલાવી અને આપણા વિકાસના કામોમાં આગળ વધે તે હું આશા રાખું છું. આજે હું મને ગામ લોકોએ સરપંચ તરીકે વિજેતા બનાવ્યો છે, તો હું ગામની અંદર 5 વર્ષની અંદર જે કામ વિકાસના કામો થયા નથી તે હું પૂરા કરવા પૂરા પ્રયત્નો કરીશ. અને જે પ્રમાણે ગામ લોકોએ શાંતિ અને સલામતી જળવાઈ રહે એવું એવા હું પ્રયત્નો કરીશ. તેમ છતાં તથા
ગામની અંદર હરિયાળી સુખ શાંતિ અને સલામતી જળવાઈ રહે તેમજ ગામ હરિયાળું બને એવા પ્રયત્નો કરીશ. સમર્થકોના ભારે ઉત્સાહ વચ્ચે આજે બનાસકાંઠાની 6 ગ્રામ પંચાયત અને 11 વોર્ડના સભ્યોનું પરિણામ જાહેર થવા પામ્યું હતું. ગુજરાતમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ જાહેર થતાં ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં લાખણી તાલુકો અસ્તિત્વમાં આવતા લાખણી તાલુકાને જિલ્લા પંચાયતની 4 સીટો ફાળવવામાં આવી છે. આ 4 સીટોમાં લાખણી, લવાણા, આગથળા અને નાંદલાનો સમાવેશ થયો છે. જિલ્લા પંચાયતની લાખણી બેઠક પર મહિલા અનામત હોવાથી આ બેઠક પર કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયતના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેનના ધર્મપત્ની હેમાબેન ભાણજીભાઈ પટેલ ઉમેદવારી ફોર્મ ભરવા માટે આજે લાખણી મામલતદાર કચેરી ખાતે તેમના સમર્થકો સાથે પહોંચી ગયા હતા, જ્યારે નાદલા બેઠક માટે ગોમતીબેન ઠાકોરે ઉમેદવારી નોંધાવી હતી. બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારમાં આવેલી વાવ તાલુકાની ઉમેદપુરા ગ્રામ પંચાયત અને ખીમાણાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીના આજે પરિણામો જાહેર થયા હતા, જેમાં વાવ તાલુકાની ઉમેદપુરા ગ્રામ પંચાયત પરથી જગદીશભાઈ દેસાઈ 242 મતો વિજેતા થયા છે, જ્યારે ખીમાણાવાસ ગ્રામ પંચાયત પરથી મોંઘીબા વરદાજી રાજપૂત 766 મતથી વિજેતા બન્યા છે. ધાનેરા તાલુકાની ખીમત ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 14ની પેટા ચૂંટણી માટે આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધાનેરા તાલુકાની ખીમત ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 14 માટે કુલ 2 ઉમેદવાર મેદાનમાં હતા, જ્યારે આજે ધાનેરા નાયબ મામલતદાર વિઠ્ઠલભાઈ ચૌધરીની આગેવાનીમાં મતદાનનું પરિણામ જાહેર કરાયું હતું. માત્ર એક જ ઈવીએમની ગણતરી હાથ ધરાઈ હતી, જેમાં કુલ મતદાન 595ના સામે 305 જેટલું મતદાન નોંધાયું હતું, જેમાં અતુલભાઈ પુરોહિતને 178 મત મળતા તેમને વિજેતા જાહેર કરાયા હતા. ધાનેરા તાલુકામાં ખિંમત વોર્ડ નંબર 14માં ખાલી જગ્યા પડેલ તેમાં 2 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરેલા હતા, પુરોહિત અતુલ કુમાર મોહનલાલ તેમજ પુરોહિત શિવાભાઈ વાઘજીભાઈ. ટોટલ 305 વોટિંગ હતું, તેમાં પુરોહિત અતુલભાઈ મોહનલાલ 178 મળેલ છે, પુરોહિત શિવાભાઈ વાઘજીભાઈને 121 મળે છે, નોટામાં 6 વોટ એમ કરી અને પુરોહિત અતુલભાઈ મોહનભાઈને જીતેલ જાહેર કરવામાં આવ્યો. ધાનેરા નગરપાલિકાના સામાન્ય ચૂંટણી માટે 165 ભરાયેલ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી. ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેની વહીવટી કામગીરીના ભાગરૂપે આજરોજ ધાનેરા નગરપાલિકાના 7 વોર્ડના 28 ઉમેદવારોની બેઠક માટે આ કુલ 165 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. સોમવારે ચૂંટણી પંચ દ્વારા જાહેરનામા પ્રમાણે ઉમેદવારી પત્રો ચકાસણી માટેનો દિવસ હોવાથી ધાનેરા નગરપાલિકા ચૂંટણી અધિકારી SB પટેલે વહેલી સવારથી જ વોર્ડ પ્રમાણે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરી હતી, જ્યારે પ્રાંત કચેરી પર કોઈ અરાજકતા ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો, જ્યારે કચેરી પર મોટા પ્રમાણમાં ઉમેદવારો જોવા મળ્યા હતા. સોમવારે સાંજ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા કુલ 3 વધારે અરજી પણ રજૂ કરાઈ હતી. ચૂંટણી અધિકારી દ્વારા તમામ ઉમેદવારી પત્રોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે કુલ 64 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. આજે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના દિવસે કુલ 11 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે સતત 2 દિવસથી રાજકીય ક્ષેત્રે અનેક કાવાદાવાથી પસાર થઈ આજે 64 જેટલા ઉમેદવારો નગરપાલિકાનું ચૂંટણી લડી લેવાના મૂડમાં છે. ધાનેરા પ્રાંત કચેરી આગળ ઉમેદવારોની લાઈનો ગત રોજથી જોવા મળી હતી. ગત રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી SB પટેલની આગેવાનીમાં હાથ ધરાઈ હતી, જેમાં કુલ 165 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જે પૈકી ગત રોજ 90 જેટલા ઉમેદવારોની ઉમેદવારી રદ થઈ ગઈ હતી, જ્યારે આજે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી ભાજપ તેમજ કોંગ્રેસના રાજકીય આગેવાનોએ વહેલી સવારથી મથામણ કરી 11 ઉમેદવારોને પોતાની ઉમેદવારીનું ફોર્મ પાછું ખેંચવામાં સફળતા મેળવી હતી, જ્યારે આજે ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે કુલ 64 જેટલા ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના 28, કોંગ્રેસના 28, બહુજન સમાજવાદી પાર્ટીના 2 અને અપક્ષ ઉમેદવાર તરીકે 6 ઉમેદવારો નગરપાલિકાની ચૂંટણી લડશે. ધાનેરા નગરપાલિકા ચૂંટણી અધિકારી SB પટેલે BK ન્યૂઝ સાથેની વાતચીતમાં વધુ વિગત આપી હતી. ધાનેરા નગરપાલિકામાં કુલ 165 ફોર્મ ભરાયેલા, એમાંથી માન્ય 75 રહેલા અને 90 અમાન્ય રહેલા.
આજની તારીખે અપક્ષો તરફથી 11 પરત ખેંચ્યા હતા, માન્ય 64 રહ્યા છે. એ પૈકી બીજેપીના 28, કોંગ્રેસના 28, બહુજન સમાજ પાર્ટીના 2 અને અપક્ષના 6, એમ કુલ 64 માન્ય ઉમેદવારોની યાદી ફાઇનલ કરવામાં આવેલી છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લામાં બદલાયેલા હવામાને ખેડૂતોની વધારી ચિંતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદના એંધાણથી ધરતીપુત્રો ચિંતિત. બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ ઝડપાવવામાં પોલીસ હજુ પણ વ્યસ્ત. ડીસા અને થરાદમાંથી અલગ અલગ સ્થળો પરથી પોલીસે સફળ દરોડા પાડી ઝડપી પાડ્યો દારૂ. અશ્વપ્રેમીઓ માટે ખુશીના સમાચાર. આગામી 9 ફેબ્રુઆરીથી લાખણી તાલુકાના જસરા ગામે યોજાનાર અશ્વમેળામાં ગુજરાતભરના જાતિવાન અશ્વો બતાવશે કરતબ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. શારદાની સાડી એને અંગે સુહાગ, અંગે અંગે ઉમંગ કેરી છોડો છલકાય. વરનું મુખડું જોવા એનું મનડું લલચાય. સરિતા થઈને સાગરની વળવાને એ તો જાય રે. લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન. શારદાની સાડી એને અંગે સુહાય. શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. સોમવાર સાંજથી રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો થઈ ગયો છે, ત્યારે આજે હવામાન વિભાગે રાજ્યમાં વાદળછાયા વાતાવરણની સાથે હળવા છાંટા વરસે તેવી આગાહી કરી છે. મળતી માહિતી અનુસાર રાજસ્થાનમાં સક્રિય થયેલી સર્ક્યુલેશન સિસ્ટમ ગુજરાત તરફ આવતા વાતાવરણમાં પલટો આવ્યો હતો. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. જોકે સોમવારે મોડી સાંજે પાલનપુર સહિતના વિસ્તારોમાં વરસાદના હળવા છાંટા પડ્યા હતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનથી રાજ્યમાં વહેલી સવારથી ઠંડા પવનો શરૂ થતાં વરસાદી માહોલ થયો હતો, જેના કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 28 થી 34 ડિગ્રી વચ્ચે, જ્યારે લઘુત્તમ તાપમાન 11 થી 18 ડિગ્રી વચ્ચે રહેતા દિવસ દરમિયાન લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. પાલનપુર તાલુકાના ગઢ ખાતે આવેલી રાષ્ટ્રીયકૃત ગણાતી દેના બેંકમાં આજુબાજુના 10 ગામોના અંદાજે 28,000 ગ્રાહકો છે. પ્રતિદિન 50 લાખની રકમની લેવડ દેવડનું ટર્ન ઓવર છે, પરંતુ દેના બેંકમાં સુવિધાઓ પૈકી એટીએમ મશીન નથી, જેને લઈને દેના બેંકના ગ્રાહકો દ્વારા એટીએમ મશીન મૂકવાની માંગ ઉઠી છે. ગઢ ખાતે આવેલા દેના બેંકમાં પશુપાલકો, ખેડૂતો, વેપારીઓ, ડાયમંડ તેમજ સહકારી ક્ષેત્રે સંકળાયેલા વિવિધ ગ્રાહકો છે. અંદાજે 5,000 જેટલા એટીએમ કાર્ડ પણ ગ્રાહકોને આપવામાં આવ્યા છે, જ્યાં આજુબાજુના ગામોમાંથી આવતા ગ્રાહકો જ્યારે ખરીદી અર્થે આવે છે. જ્યાં ઘણીવાર લોકોને રોકડની જરૂરિયાત હોય છે, ત્યારે જો દેના બેંક દ્વારા એટીએમ મશીન હોય તો ગ્રાહકો ગમે ત્યારે પૈસા ઉપાડી શકે, જેને લઈને ગ્રાહકો દ્વારા એટીએમ મશીન મૂકવાની પ્રબળ માંગ ઉઠી છે. આ અંગે જ્વેલર્સ માલિક મહેશભાઈ સુનીના જણાવ્યા અનુસાર ગઢમાં ધંધા રોજગાર અર્થે હજારોની સંખ્યામાં લોકો અહીં ખરીદી અર્થે આવે છે. દેના બેંકમાં પાયાની સુવિધા નથી, લોકોને તાત્કાલિક પૈસાની જરૂર પડે છે તો એટીએમના અભાવે હેરાનગતિ થાય છે, જેથી સત્વરે એટીએમ મશીન મૂકવાની તાતી જરૂરિયાત છે. સરકાર લોકોને ડિજિટલ બનવાની, કેશલેસ બનવાની સલાહ આપી રહી છે, જ્યારે ગઢની દેના બેંકમાં સ્વાઇપ મશીન પણ નથી, જેથી ગ્રાહકોને સ્લીપ ભરીને લેવડ દેવડ કરવી પડે છે. જો સ્વાઇપ મશીન મૂકવામાં આવે તો બેંકમાં લાંબી કતારો પણ ના લાગે, જેથી સત્વરે સ્વાઇપ મશીન મૂકવાની ગ્રાહકો તરફથી માંગ ઉઠવા પામી છે. દેના બેંકના મેનેજર કર્મા ઉરાવે જણાવ્યું હતું કે દેના બેંકની પોલિસી પ્રમાણે એટીએમ મશીન મૂકવા માટે અલગ રૂમની જરૂર પડતી હોવાથી જગ્યા માટેની તપાસ ચાલી રહી છે, જેની જગ્યા ન મળતા બેંક હવે વિચારી રહી છે.
ગઢ ગામ એ આજુબાજુના 10 ગામોનું સેન્ટ્રલ ગામ છે અને અહીંયા આજુબાજુના લોકો ધંધા વેપાર અર્થે તથા ખરીદી માટે અહીં આવતા હોય છે અને આવા એક ગામની અંદર દેના બેંક એક ધોરીના સમાન છે. ત્યારે આ દેના બેંકની અંદર એટીએમ જેવી પાયાની સુવિધા નથી. આ ખરેખર એક દુઃખદ બાબત છે અને એટીએમની ખૂબ જ જરૂરિયાત છે. કારણ કે વ્યક્તિ જે પણ અહીંયા આવે છે કંઈ ધંધા રોજગાર કે ખરીદી માટે કરી અને એને કદાચ તાત્કાલિક પૈસાની જરૂર પડી, કંઈ દવાખાના માટે પણ તાત્કાલિક જો કદાચ પૈસાની જરૂર પડી અને ચેકબુક બીજી ન લાવ્યો હોય તો માણસ અહીંયાથી ખૂબ જ હેરાન થઈ જાય. તો એવા વ્યક્તિઓના માટે કરી અને એક પાયાની સુવિધા સમાન એટીએમની સુવિધા ખરેખર તેના બેંકે તાત્કાલિક અસરથી ચાલુ કરવી જોઈએ અને આ ઉપરના અધિકારીઓ સુધી આ વાત પહોંચાડીને ખરેખર જલ્દીથી જલ્દી આનું નિરાકરણ લાવી અને એટીએમ ચાલુ કરે એવી અમે દેના બેંકના કર્મચારીઓને એક ખરેખર રિક્વેસ્ટ કરવા માગીએ છીએ અને બહુ જલ્દીથી આ શરૂઆત કરો. અને સાથે સાથે અત્યારે આટલા આધુનિક યુગની અંદર પાયાની સગવડો તો બેંકથી અપેક્ષિત જ હોય. એક આજે દરેક માણસ જે આવે છે એ વ્યક્તિને પોતે કદાચ મતલબ પૈસા ભરવા માટે એક સ્લીપ લઈને ભરતો હોય છે, ત્યારે આવા સમયમાં જો એક સ્વાઇપ મશીનની પણ દેના બેંક જો વ્યવસ્થા કરી ન હોય તો આવી આટલી મોટી લાઈનો થતી અટકે અને સ્વાઇપ મશીનથી સીધે સીધા પૈસા બેંકમાં એના ખાતાની અંદર ટ્રાન્સફર થઈ જાય તો કોઈની પાસે લખાવવાની કે ભરાવવાની જરૂર ના પડે. આજે અભણ વ્યક્તિ પણ આવે છે તો સ્વાઇપ મશીનથી જો કામ કરતો થઈ જશે માણસ આજના આધુનિક યુગની અંદર તો એ ખરેખર એક પ્રશંસનીય પગલું કહેવાય છે. તો દેના બેંકને આપણે રિક્વેસ્ટ કરીએ કે આ બંને એટીએમની સગવડ અને સ્વાઇપ મશીનની સગવડ બને એટલી જલ્દીથી ગઢ ગામને આપે અને આ એક જે ગઢ ગામ ઉત્તરોત્તર વિકાસ પામી રહ્યું છે એની અંદર એ પણ એ સહયોગ કરે. ડીસા તાલુકાના માલગઢ જોધપુરિયા ઢાણી ગ્રામ ખાતે મહાકાળી માતાના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગેલોત લાલાજી મઘાજી પરિવાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી મહાકાળી માતાજીના ભવ્ય અને પ્રાચીન મંદિરના જીર્ણોદ્ધારનું કામ ચાલી રહ્યું હતું. કલાત્મક કોતરણી ધરાવતા આ ભવ્ય મંદિરના નિર્માણનું કામ સંપન્ન થતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને 2 દિવસ સુધી ધાર્મિક મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે રાત્રે ભજન સંધ્યા તેમજ આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા ધામધૂમથી ઉજવણી કરવામાં આવનાર છે. આજે નિજ મંદિરથી મહાકાળી માતાજીની શોભાયાત્રા નીકળવામાં આવી હતી, જેમાં કન્યાઓએ માથા પર કળશ લઈ માતાજીના રથ સામે ગામમાં પરિભ્રમણ કર્યું હતું. ત્યારબાદ માતાજીની શોભાયાત્રા નિજ મંદિરમાં પરત ફરી હતી. શોભાયાત્રામાં ગામ લોકો પણ ઉત્સાહભેર જોડાયા હતા. ડીસા શહેરમાં પોલીસની સતર્કતાને પગલે વિદેશી દારૂના કારોબાર પર રોક લાગી ગઈ છે, પરંતુ તેમ છતાંય કેટલાક તત્વો ચોરી છુપી રીતે દારૂનો ગેરકાયદેસર કારોબાર ચલાવી રહ્યા છે. પરંતુ ડીસા પોલીસને જાણે દારૂની બદીને જળમૂળમાંથી નાશ કરવાના હેતુથી સક્રિય બની છે અને આવા તત્વો સામે પણ આક્રમક કાર્યવાહી કરી રહી છે. ત્યારે ડીસા શહેર દક્ષિણ પોલીસે શહેરના પ્રીતમનગર વિસ્તારમાંથી વિદેશી દારૂનો ગેરકાયદેસર કારોબાર ચલાવતા 2 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે આ કાર્યવાહીમાં રામસણ ગામનો વતની અને અત્યારે પ્રીતમનગર ખાતે અમૃતભાઈ રબારીના મકાનમાં રહેતો પરસોત્તમભાઈ જમાભાઈ દેસાઈ અને પાલનપુરના ખોડાલીમડા વિસ્તારનો અને અત્યારે ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી સુખસાગર સોસાયટીમાં રહેતો હિતેશ રમેશભાઈ મોચી પરમારને ઝડપી પાડ્યો છે. ડીસા શહેર દક્ષિણ પોલીસના આ સફળ ઓપરેશનમાં પોલીસે રોયલ સ્ટેગની 375 મિલીમીટરની 24 બોટલ અને મેક ડોવેલ્સની 21 બોટલ ઝડપી પાડી છે, જેની અંદાજિત કિંમત 17,700 થાય છે. આ ઉપરાંત પોલીસે આ બંને આરોપી પાસેથી 30,000ની કિંમતનું એક્ટિવા અને 450 રૂપિયા રોકડા મળી કુલ 48,150નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ડીસા ઉપરાંત થરાદમાંથી પણ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી થરાદના DYSP દારૂનો ગેરકાયદેસર કારોબાર ચલાવતા તત્વો પર કહેર વર્તાવી રહ્યા છે. થરાદ પોલીસે બાતમીના આધારે થરાદ 4 રસ્તા નજીક વોચ ગોઠવીને બેઠા હતા. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી GJ09M44 નંબરની માર્શલ ગાડીને થુભાવી તલાશી લેતા આ ગાડીમાંથી ગેરકાયદેસર અને પરમિટ વગરની વિદેશી દારૂની 672 બોટલ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત 67,200 રૂપિયા થાય છે.
પોલીસે આ ઘટનામાં થરાદ તાલુકાના દૂધવા ગામના રબારી લાલભાઈ રત્નાભાઈ સહિત 1 લાખની કિંમતની ગાડી મળી કુલ 1,67,200 મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશનલ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અશ્વપ્રેમીઓ માટે ખુશીના સમાચાર. આગામી 9 ફેબ્રુઆરીથી લાખણી તાલુકાના જસરા ગામે યોજાનાર અશ્વમેળામાં ગુજરાતભરના જાતિવાન અશ્વો બતાવશે કરતબ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્યુટ બ્રિક્સ ભોયણ. અમારે ત્યાં ચૂનો, રેત અને ફ્લાયસ જેવા કુદરતી તત્વોથી બનતી ઈંટ અને સિમેન્ટ તથા રેતીથી બનતા બ્લોક મળશે. આ ઈંટમાં લૂણો લાગતો નથી, રોડા થતા નથી, કામ ફિનિશિંગવાળું થાય છે. પ્લાસ્ટર તથા ચણતરમાં સિમેન્ટનો બચાવ થાય છે. આ ઈંટો વાઇબ્રેટિંગ અને પ્રેસિંગવાળા આધુનિક મશીનથી બને છે, એટલે વર્ષો વર્ષ સુધી ટકી રહે છે. તો આપના મકાન, દુકાન, શોપિંગ કે ઓફિસ માટે રેગ્યુલર સાઇઝની ઈંટો તથા બ્લોક મેળવવા માટે અમારો સંપર્ક કરો. અમારું સરનામું એક્યુટ બ્રિક્સ, પ્રીતિનગર સ્કૂલ સામે, નીલકંઠ મહાદેવ મંદિર પાસે, મુકામ ભોયણ, ડીસા. મોબાઈલ નંબર 94085746794 અને 90818031386. ઈંટ અને બ્લોક માટે એક જ નામ, એક્યુટ બ્રિક્સ, મુકામ ભોયણ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-2200. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ભારતીય સંસ્કૃતિમાં અશ્વોનો ખૂબ જ સુનહેરો ઇતિહાસ છે. રાજા મહારાજાઓના જમાનામાં અશ્વોનું ખૂબ જ મહત્વ રહેલું હતું અને જાતવાન અશ્વો થકી અનેક નિર્ણાયક યુદ્ધ પણ જીતવામાં આવ્યા હતા. પરંતુ ધીમે ધીમે સમય બદલાયો અને અત્યારના આધુનિક અને ટેકનોલોજીના સમયમાં અશ્વોની ઊંચી જાતિનો લુપ્ત થઈ રહી છે. જે લુપ્ત થકી અશ્વની જાતિને ટકાવી રાખવા અને આજની નવી પેઢીને અશ્વની શક્તિ વિશે જાણે અને સમજે, તેમજ લોકોને અશ્વ કરતબથી મનોરંજન મળે તેના ભાગરૂપે બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામે બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા દર વર્ષે અશ્વમેળાનું આયોજન કરવામાં આવે છે. જે દર વર્ષની જેમ આ વર્ષે પણ જસરા ગામે 9 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી 4 દિવસીય અશ્વમેળાનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં અશ્વપાલકો પોતાના અશ્વ લઈ આ મેળામાં આવશે અને અહીં યોજાતી અશ્વની વિવિધ હરીફાઈમાં ભાગ લેશે. તો ગુજરાત પોલીસના અશ્વો પણ આ અશ્વમેળામાં ભાગ લઈ વિવિધ પ્રકારની કરતબ કરી લોકોને મનોરંજન પૂરું પાડશે. આ અશ્વમેળાને લઈને મેળા સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ રહી છે. તો મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે ભાગરૂપે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવનાર છે અને અશ્વમેળા દરમિયાન સીસીટીવી કેમેરાનું સર્વેલન્સ પણ કરવામાં આવનાર છે. અમારી સંસ્થા અદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શ્રી બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા દર વર્ષે મેગા અશ્વોનું આયોજન થાય છે. ગુજરાતનો સૌથી મોટો અશ્વમેળો એટલે જસરાનો અશ્વમેળો એ રીતે સુવિખ્યાત બનેલ છે, જેમાં સરકાર સૌજન્ય આપે કે ના આપે તો પણ અમારી સંસ્થા વિવિધ દાતાઓના સૌજન્ય દ્વારા આ પરંપરાગત મેળાને ઉજવવામાં આવે છે. બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા ભગવાન બુઢેશ્વર આશુતોષ મહાદેવના સાનિધ્યમાં શિવરાત્રિ નિમિત્તે 10 તારીખથી શરૂ કરી 10, 11, 12 અને 13 તારીખે મહાશિવરાત્રિ 51,000 દીવડાઓની આરતી સાથે આ મેળાનું સમાપન થનાર છે.
જે પ્રકારે અશ્વશક્તિ લુપ્ત થઈ રહી છે એ અશ્વશક્તિનું સન્માન કરી ઇતિહાસને અમર બનાવનાર અશ્વનું સન્માન કરવાની અમે ન ચૂકીએ એવા વિશાળોતથી બ્રિડસો મારવાડી અશ્વની વિવિધ રીપાઈઓ એટલે કે ઉદંત બે દાંત મોટી ઘોડી ઘોડાઓ વછેરા વછેરી રહેવાલ ચાલ પાટી દોડ એન્ડ્યુરન્સ નાચ આમ અલગ અલગ પ્રકારની અશ્વની જે કંઈ હરીફાઈઓ છે એ અશ્વ હરીફાઈઓ જમ્પિંગ શો અને ટેન્ટ પેકિંગ જેવા કાર્યક્રમો દ્વારા લોકોનું મનોરંજન પૂરું પડે અને અશ્વશક્તિનું સન્માન થાય આનંદ મેળો અને વિવિધ પ્રકારના રાઇડ્સ દ્વારા પણ લોકો આનંદ મેળવે એ પરંપરાગત મેળાને જાળવી રાખવાનો અમે પ્રયત્ન કર્યો છે. આ મેળામાં અનિચ્છનીય બનાવ ન બને અને એના ઉપર સીસીટીવીની સતત નજર રહે એટલા માટે સંપૂર્ણ મેળો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા ખૂબ સારી વ્યવસ્થા આપવામાં આવે છે. એ જ પ્રકારે સારી વ્યવસ્થા સાથે આખો મેળો ભગવાન બુઢેશ્વર મહાદેવના સાનિધ્યમાં લોક સૌજન્યથી અમે યોજનાર છીએ અને આશા છે કે પરંપરાગત રીતે યોજાતા આ મેળામાં વધુ સંખ્યામાં લોકો અને અશ્વો જોડાય છે એ જ પ્રકારે વધુ અશ્વો અને લોકો જોડાશે. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે તેજી જોવા મળી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 200 રૂપિયા વધીને 31,200 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 400 રૂપિયા વધીને 39,600 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 400 રૂપિયા વધીને 39,400 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 815 થી 831 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 650 થી 693, ઘઉંના ભાવ 309 થી 360, બાજરીના 230 થી 270, ગવારના 811 થી 836, જુવારના 815, રાજગરાના 711 થી 741, મગફળીના 652 થી 705 તેમજ કપાસના ભાવ 815 થી 1,000 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 608 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 781, ઘઉંની 10, બાજરીની 431, ગવારની 22, જુવારની 9, રાજગરાની 8 અને મગફળીની 170 બોરી તેમજ કપાસની 70 મણની આવક થઈ હતી. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. જિલ્લામાં જામ્યો ફરી એકવાર રાજકીય ગરમાવો. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ધાનેરા નગરપાલિકાની ચૂંટણીઓમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઉમેદવારોમાં થનગનાટ. બનાસકાંઠા જિલ્લામાં બદલાયેલા હવામાને ખેડૂતોની વધારી ચિંતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદના એંધાણથી ધરતીપુત્રો ચિંતિત. બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ ઝડપાવવામાં પોલીસ હજુ પણ વ્યસ્ત. ડીસા અને થરાદમાંથી અલગ અલગ સ્થળો પરથી પોલીસે સફળ દરોડા પાડી ઝડપી પાડ્યો દારૂ. અશ્વપ્રેમીઓ માટે ખુશીના સમાચાર. આગામી 9 ફેબ્રુઆરીથી લાખણી તાલુકાના જસરા ગામે યોજાનાર અશ્વમેળામાં ગુજરાતભરના જાતિવાન અશ્વો બતાવશે કરતબ. તો અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.